કેરળના વાયનાડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આજરોજ કેરળના વાયનાડમાં 100થી વધુ લોકો કાટમાં નીચે પણ દટાયા છે. વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં કુલ 63ના મોત પણ નિપજ્યા છે. તો વરસાદના કારણે ભૂસ્ખલન થતા 400થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ અનેક લોકોના મોત થયા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. તો વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. તેમજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભૂસ્ખલન અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જે ઘટના અંગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આજે સવારે વાયનાડમાં વિનાશક ઘટના બની છે. મેં સંરક્ષણ પ્રધાન અને વડા સાથે વાત કરી છે. કેરળના મંત્રી અને હું કેન્દ્ર સરકારને મૃતકોના પરિવારને તાત્કાલિક વળતર અને બચાવ અને તબીબી સંભાળ માટે તમામ શક્ય સહાય પ્રદાન કરવા વિનંતી કરું છું. So early this morning, Wayanad was hit by several devastating landslides. More than 70 people have been killed. Mundakai village has been cut off, and the devastating loss of lives and extensive damage is yet to be assessed due to the scale of the tragedy. I have spoken to the Honorable Defense Minister and the Chief Minister of Kerala. I request the Union Government to extend all possible support for rescue and medical care, immediate release of the compensation to deceased people, if that compensation can be increased as well, restore vital transport and communication lines, set up relief at the earliest, and prepare a roadmap for the rehabilitation of the affected families. નરેન્દ્ર મોદીએ જર્ની ટુવર્ડ્સ ડેવલપ ઇન્ડિયા ધ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સના ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. મોદીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કોન્ફરન્સને આયોજિત કરાઈ હતી. મોદીએ સભા સંબોધતા કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશે 5 મોટી આફતોનો સામનો કર્યો છે, તેમ છતાં પણ વિકાસની ગતિ અટકી નથી. ભારત બહુ જલ્દી જ વિકાસના પંથે દોડશે. 10 વર્ષની સરખામણીમાં રેલવે બજેટમાં 8 ગણો વધારો કર્યો છે, હાઈવે બજેટમાં 8 ગણો વધારો કર્યો છે, કૃષિ બજેટમાં 4 ગણાથી વધુ અને સંરક્ષણ બજેટમાં 2 ગણાથી પણ વધુ વધારો કરવામાં આવ્યો છે. પહેલે કી સરકાર કે 10 સાલ કી તુલના મેં હમારી સરકારને રેલવે કા બજેટ 8 ગુણા બઢાયા હૈ, હાઈવેઝ કા બજેટ 8 ગુણા બઢાયા હૈ, એગ્રીકલ્ચર કા બજેટ 4 ગુણા સે જ્યાદા બઢાયા હૈ, ઓર ડિફેન્સ કા બજેટ 2 ગુણે સે અધિક બઢાયા હૈ. ઓર સાથીઓ, હર સેક્ટર મેં બજેટ મેં યે રિકોર્ડ બઢોતરી ઓર સાથ સાથ ટેક્સ મેં રિકોર્ડ કટૌતી કરને કે બાત કી ગઈ હૈ. અગ્નિવીર યોજનાનો મુદ્દો ફરી એકવાર સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટીના વડા અને કન્નોજના સાંસદ અખિલેશ યાદવે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું છે કે જે પણ યુવક સેના માટે તૈયારી કરે છે તે ક્યારેય અગ્નિવીરની નોકરી સ્વીકારી શકે નહીં. સરકારમાં બેઠેલા લોકોને યાદ હશે, કારણ કે સરકાર પોતે જ સ્વીકારે છે કે આ યોજના સારી નથી. ત્યારે તેના વળતા પ્રહારમાં અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો છે.
और शायद सरकार में बैठे लोगों को यह बात याद होगी, क्योंकि सरकार खुद स्वीकार करती है स्कीम ठीक नहीं है, तभी वो अपनी अपनी सरकारों से कह रहे हैं कि अग्निवीर वाले जो लौट करके आएंगे उन्हें कोटा दीजिए, आप नौकरी दीजिए। कारगिल के युद्ध में सबसे ज्यादा शहीद होने वाले हिमाचल प्रदेश के वीर नौजवान थे, 4 परमवीर चक्र विजेता हुए, उसमें से 2 कैप्टन विक्रम बत्रा और सूबेदार संजय कुमार हिमाचल प्रदेश से हुए। और मैं कहता हूं, जी हां, जो लंबे समय से मांग थी वन रैंक वन पेंशन की किसी सरकार ने पूरी नहीं की, वो नरेंद्र मोदी जी की सरकार ने यहां पर पूरी की है। और मैं एक बात और कहता हूं, अखिलेश यादव जी सुन ले, अग्निवीर में 100% एम्प्लॉयमेंट की गारंटी है और रहेगी। બિહારમાં નીતિશ સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે। વાત જાણ એમ છે કે બિહારમાં સરકારે એસસી એસટી અને ઓબીસીની અનામતની ટકાવારી 50%થી વધારીને 65% કરી હતી, જેના ઉપર પટના હાઈકોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો હતો। પટના હાઈકોર્ટના આ સ્ટેને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો છે। હાલ આ સમગ્ર મામલે બિહાર સરકારને કોઈ રાહત નથી આપી। બિહાર સરકારે ગયા વર્ષે જ નવેમ્બર મહિનામાં આ નિર્ણય કર્યો હતો, પરંતુ પટના હાઈકોર્ટની રોકને બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે અમે હાલ હાઈકોર્ટના આદેશ પર સ્ટેનો કોઈ આદેશ નહીં આપીએ, આ મામલે સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી કરવામાં આવશે। જો કે અગાઉ છત્તીસગઢ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો હતો। ઉત્તર પ્રદેશમાં વિધાનસભામાં લવ જેહાદ સુધારા બિલ 2024 પાસ થઈ ગયો છે, જ્યારે આ ગુનામાં પહેલાથી જ નિર્ધારિત ગુનેગારની સજા બમણી કરી દેવામાં આવી છે। આ કાયદામાં જો કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન માટે દબાણ કરે છે કે પછી લગ્નનું કાવતરું કરે છે તો તે ગુનેગાર ગણાશે, બળનો ઉપયોગ કરે અથવા તો હુમલો કરે તો તેને દંડની સાથે આજીવન કેદની સજા પણ ભોગવવી પડશે। મહારાષ્ટ્રમાં જગત પ્રકાશ નડ્ડા બાદ હવે ભાજપ અધ્યક્ષ કોણ હશે તે ચર્ચાએ જોર પકડ્યું છે। આ વચ્ચે હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે પાર્ટીના શીર્ષ પદ પર મહારાષ્ટ્રના કયા ચહેરાને સ્થાન મળશે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને વડાપ્રધાન મોદીની મીટિંગ યોજાઈ હતી અને ત્યારબાદ આ ચર્ચાએ વેગ પકડ્યો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે, તો પ્રમુખ પદ માટે પાર્ટી કેટલાક નામો પર વિચાર કરી રહી છે, જેમાંથી 2 નેતાઓ મહારાષ્ટ્રના હોઈ શકે છે, જો કે આ અંગે સત્તાવાર કંઈ પણ કહેવામાં નથી આવ્યું। ભારતીય જનતા પાર્ટી વિધાન પરિષદના સભ્ય પંકજા મુંડેએ મોટું નિવેદન આપ્યું છે। મહારાષ્ટ્રના સૌથી અનુભવી નેતા એનસીપીના વડા શરદ પવારે મરાઠા આરક્ષણના મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ। તમામ પક્ષો પોતાની જાતને મજબૂત કરવા માંગે છે, પરંતુ તેઓએ કોઈને કોઈ કારણસર સાથે આવવું પડશે। રાજ્યમાં શું થઈ રહ્યું છે તેના ઉપર નેતાઓએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ, તો પવારે અનામતના મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું। સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે બજેટ 2024 પર ચર્ચા દરમિયાન ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા। ભાજપના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે ઉત્તર પ્રદેશને કશું મળ્યું નથી, ઉત્તર પ્રદેશમાં સૌથી મોંઘી વીજળી મળી રહી છે, પૂર્વ સીએમે કહ્યું કે ખેડૂતોની આવક બમણી થઈ નથી અને સરકારે એક પણ નવું બજાર બનાવ્યું નથી, તો એમએસપી પર કોઈ કાનૂની ગેરંટી કેમ નથી, સવાલ ઊભો થઈ રહ્યો છે। ભાજપની અંદર નેતાઓમાં ક્યાંક તણાવની વાતો થઈ રહી છે, એમાં પણ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ અને યોગી આદિત્યનાથ વચ્ચેના તણાવની વાતો દિલ્હીથી લખનૌ સુધી ફેલાઈ રહી છે અને તે વચ્ચે સ્થિતિ સામાન્ય હોવાની વાતો પણ થઈ રહી છે। જોકે કેશવ પ્રસાદે કરેલા એક નિવેદને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધું છે, જેમાં તેમણે કહ્યું હતું કે પાર્ટી ચૂંટણી લડી છે અને જીતે છે, સરકારના બળ પર ચૂંટણી નથી જીતાતી, સરકાર કરતા સંગઠન હંમેશા મોટું છે,
લખનૌમાં ભાજપની રાજ્ય યુનિટના પછાત વર્ગ મોરચાની કાર્ય સમિતિની બેઠકને સંબોધિત કરતા તેમણે આ વાત કહી હતી. વધુમાં કહ્યું હતું કે જ્યારે આપણે જીત્યા હતા ત્યારે સરકાર નહોતી અને જ્યારે સરકાર હતી તો આપણને લાગ્યું કે સરકારના બળ પર આ કરી શકીએ છીએ. સરકારના બળ પર ચૂંટણી નથી જીતી શકાતી, પાર્ટી જ લડે છે અને પાર્ટી જ જીતે છે. હંમેશા પાર્ટી જ ચૂંટણી લડે છે અને પાર્ટી જ જીતે છે તેવું તેમણે જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ બજેટને લઈને સંસદમાં સરકારને ઘેરી હતી. હવે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પૂર્વ યુપીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે યુપીએના સમયગાળામાં રાજકોષીય ખાદ્ય વધુ હતી અને વૃદ્ધિ પણ ઓછી હતી. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન મોંઘવારી ખૂબ જ વધારે હતી. યુપીએ સરકારે 2014માં નબળા અર્થતંત્રને પાછળ છોડી દીધું. યુપીએના સમયમાં રાજકોષીય ખાદ્ય ખૂબ ઊંચી હતી, ફુગાવો ઘણો ઊંચો હતો, વિકાસ દર ઓછો હતો, તો વિદેશી ચલણ વિનિમય દર ઓછો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેશમાં અવારનવાર થતા રેલવે અકસ્માતોને લઈને કેન્દ્ર સરકારને ઘેરી છે. ઝારખંડમાં તીડ દુર્ઘટના પછી મમતા બેનર્જીએ એક્સ પર પોસ્ટ કર્યું છે કે ભારત સરકારની સંવેદનશીલતા ક્યારે સમાપ્ત થશે. ટ્રેન અકસ્માતો હવે નિયમિત બની ગયા છે. દર અઠવાડિયે રેલવે અકસ્માતોની દુઃખદ શ્રેણી બની રહી છે. ક્યાં સુધી રેલવે ટ્રેક પર મુસાફરોના મૃત્યુ અને ઇજાઓનો આ સિલસિલો ચાલુ રહેશે? ક્યાં સુધી આપણે આ સહન કરીશું? શું ભારત સરકારની અસંવેદનશીલતાનો કોઈ અંત નથી? ટીએમસી ધારાસભ્ય સાગરિકા ઘોષે પણ ઝારખંડ તીડ દુર્ઘટનાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટમાં ટ્રેની આઈએએસ પૂજા ખેડકરની જામીન અરજી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી છે. સરકારી વકીલે કહ્યું છે કે આ કેસમાં નવા સરકારી વકીલની નિમણૂક કરવામાં આવી છે, તેથી આ કેસની સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરવી જોઈએ. આ કેસમાં તેને 2 વખત કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટ આવતીકાલે સવારે 10 વાગે પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી કરશે. આ વર્ષે પણ હિમાચલ પ્રદેશમાં ચોમાસું તબાહી મચાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સિમલાના કુલ્લુ અને મંડીના ઘણા ભાગોમાં સતત નુકસાન થઈ રહ્યું છે. કુલ્લુ જિલ્લાની મણિકર્ણ ખીણના તોશ નાળામાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે નાળામાં પાણીનું સ્તર અચાનક વધી જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં પાણીના જોરદાર પ્રવાહમાં અનેક દુકાનો પણ ધોવાઈ ગઈ હતી. આ સિવાય ખાનગી હોટલના કેટલાક ભાગને પણ નુકસાન થયું છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ સમગ્ર ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત કોંગ્રેસ સરકાર પર પણ નિશાન સાધ્યું છે. સ્થાનિક પ્રશાસને લોકોને ચોમાસાની ઋતુમાં સાવચેતી રાખવાની ખાસ અપીલ કરી છે. ધોધમાર વરસાદના કારણે કેરળમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. અતિવૃષ્ટિના કારણે હાલ ભૂસ્ખલનના પણ બનાવ બન્યા છે. તો કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા અનેક લોકોના મોત નિપજ્યા છે. વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે. વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બને છે. કેરળમાં મેઘરાજાએ તબાહી સર્જતા જનજીવન ઠપ થયું છે. કેરળમાં આવેલ વલ્લથોલ નગર વંડકાચેરી વચ્ચેની ટ્રેનને ભારે વરસાદને પગલે રોકવામાં આવી હતી, જેમાં ટ્રેન પર પાણીના વહેણને કારણે સ્ટેશન પર તૈનાત ચોકીદાર દ્વારા ટ્રેન અટકાવવામાં આવી હતી. વલ્લથોલ નગર અને વણકાચેરી વચ્ચે ભારે પાણી ભરાવાને કારણે ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી હતી. ત્યારે ભારે વરસાદને પગલે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ ટ્રેક બંધ કરાયો હતો.
મુંબઈમાં 20 વર્ષની છોકરી યશસ્વી શિંદેની ખુલ્લેઆમ હત્યા કરાઈ હતી અને ત્યારે હવે આ હત્યાનો એક સનસનીખેજ વિડીયો પણ સામે આવ્યો છે. ઉરુણ રેલવે ટ્રેક નજીકથી 20 વર્ષની છોકરીની લાશ મળી આવતા જ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસમાં સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ વિડીયોમાં આરોપી છોકરીની પાછળ પાછળ જતો જોઈ શકાય છે. તેને જેવો લાગ મળે છે તરત જ તેણે છોકરીને છરીના અનેક ઘા મારીને હત્યા કરી નાખી છે. સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની સુખ શાંતિમાં ડહોળાવાનો પ્રયાસ કરીને એક વખત દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા ફરી પ્રયાસ કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના સંભવિત ગુપ્ત ઓપરેશન અંગે ચિંતા વધી છે. પાકિસ્તાન SSG કમાન્ડોએ મોટા પાયે ઘૂસણખોરી કરી છે. અહીં દાવો કરવામાં આવી રહ્યો છે કાશ્મીરી કાર્યકર્તા અમઝદ અયુબ મિર્ઝા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ DGP શેષપોલ વેદે કર્યો છે. મિર્ઝા એક્સ પર એક પોસ્ટમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનની SSGના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ આદિલ રહમાની મુઝફ્ફરાબાદથી એક આક્રમક યોજના બનાવી રહ્યા છે. મિર્ઝાનો દાવો છે કે લગભગ 600 SSG કમાન્ડોએ કુપવાડા ક્ષેત્ર અને જમ્મુ કાશ્મીરના અન્ય સ્થળોએ ઘૂસણખોરી કરી છે. તેમનો દાવો છે કે તેમનો અહીં સ્થાનિક જિહાદી સ્લીપર સેલ આ કમાન્ડોને આ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે. તો પાકિસ્તાનના આ કાર્યતાપૂર્ણ હરકત બાદ ભારતીય સેના પણ એક્શનમાં આવી ગઈ છે અને સેનાએ આ જાણકારી સામે આવ્યા બાદ પોતાના ગ્રામ સંરક્ષણ દળોને ફરીથી સક્રિય કરી દીધા છે અને ઓપરેશન સર્ફ વિનાશ 2.0 શરૂ કર્યું છે. યાત્રાધામ જગન્નાથપુરી મંદિરના રત્ન ભંડારમાંથી કિંમતી સામાનની ચોરી થઈ છે. રત્ન ભંડારની દેખરેખ માટે બનાવવામાં આવેલી કમિટીના સભ્યએ ચોરીની શંકા વ્યક્ત કરી છે. તો કમિટીના સભ્ય મોહનસિંહે કહ્યું છે કે નકલી ચાવીઓથી તાળા ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તાળા ન ખુલતા આખરે તાળા તોડી નાખવામાં આવ્યા હતા અને જેનાથી સ્પષ્ટ થાય છે કે કિંમતી સામાનની ચોરી કરવાનો ઈરાદો હતો. નકલી ચાવીઓનો મુદ્દો એક છેતરપિંડી હતી, કારણ કે ચોરી કરવાની કોશિશને નકારી ન શકાય. જમ્મુથી રાજસ્થાનના જોધપુર જતી એક એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જોકે બોમ્બની ધમકી મળતા જ ટ્રેનને જાબના ફિરોઝપુરના કાસુબેગો સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને જે બાદ પંજાબ પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની 3 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે જ ડોગ સ્કવોડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સઘન તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન તમામ પ્રવાસીઓને ટ્રેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ ટ્રેનમાં બોમ્બની ધમકીની જાણ થતા જ પ્રવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. હૈદરાબાદમાં બોનાલુ ઉત્સવની શરૂઆત 7 જુલાઈથી થઈ છે. આ ઉત્સવ મહાકાળી દેવીને સમર્પિત રીતે માનવામાં આવે છે. આ ઉત્સવ 7 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ચાલે છે. બોનાલુ એ હિન્દુ દેવી મહાકાળીને સમર્પિત એક મહિનાનો લોક ઉત્સવ છે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તેલંગાણાની અનોખી સંસ્કૃતિનું પ્રતીક ધરાવતો આ મહિનાનો બોનાલુ તહેવાર ગોલકોંડાથી શરૂ થયો હતો. અહીંના ઐતિહાસિક ગોલકોંડા કિલ્લામાં દેવી જગદંબિકાને પ્રથમ બોનમ અર્પણ કરીને લોકોએ આ ઉત્સવની શરૂઆત કરી હતી. લંગર હાઉસથી ગોલકોંડા કિલ્લાના જગદંબા મંદિર સુધી શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ માથે માટલા પોથરાજોશ અને ભક્તોએ ભાગ લીધો હતો. મહિલા ભક્તોએ દેવીને રાંધેલા ચોખા, ગોળ, દહીં અને લીમડાના પાન ધરાવતું બોનમ અર્પણ કર્યું હતું. ગોલકોંડા બોનાલુ આષાઢ મહિનાની શરૂઆત કરે છે, જે દરમિયાન હૈદરાબાદ, સિકંદરાબાદ અને તેલંગાણાના અન્ય ભાગોમાં વિવિધ સ્થળોએ તહેવાર ઉજવવામાં આવે છે. ભારતમાં કેન્સરના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ કેન્સરને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ પણ સામે આવ્યો છે. એપોલો હોસ્પિટલનો તાજેતરનો જ હેલ્થ ઓફ નેશન રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે 9માંથી 1 ભારતીયને કેન્સરનું જોખમ થઈ શકે છે. આ સાથે જ ભારતમાં કેન્સરના કેસોમાં વધારો પણ નોંધાયો છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ભારત વિશ્વની કેન્સરની રાજધાની બની ગયું હોય. અહીં મહત્વનું છે કે રિપોર્ટમાં તેના કારણોને સંબોધવા તેમજ અસરકારક નિવારણ અને સારવારના પગલાં લાગુ કરવા માટે વ્યાપક સરકારી પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
જો કે આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે મોટાભાગના કિસ્સાઓમાં કેન્સર સમયસર ડિટેક્ટ થાય તો તેને અટકાવી શકાય છે. દિલ્હીવાસીઓને મોટી ભેટ મળી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે સક્સેનાએ 320 નવી બસોને લીલી ઝંડી બતાવી હતી. દિલ્હીવાસીઓને પરિવહનમાં મુશ્કેલી ન પડે તે માટે વધુ નવી બસો ઉમેરવામાં આવી છે. આ સાથે જ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે દિલ્હીવાસીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. વધુમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે દિલ્હીના અરવિંદ કેજરીવાલે લોકોને પરિવહન માટે સુચારુ વ્યવસ્થા પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ ફરી બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. મનુ ભાકર, સરબજોત સિંઘે પેરિસ 2024 ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો છે. સરબજોતનું આ પહેલો ઓલિમ્પિક મેડલ છે તો શૂટર મનુ ભાકરે ફરીથી પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. એક જ ઓલિમ્પિક ગેમ્સમાં 2 મેડલ જીતનારી તે પ્રથમ મહિલા ભારતીય બની ગઈ છે. તેણે 2024 પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ સાથે ભારતનું ખાતું ખોલાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતને 12 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં શૂટિંગમાં ડબલ મેડલ મળ્યા છે. અગાઉ ગગન નારંગ અને વિજય કુમારે લંડન ઓલિમ્પિક 2012માં મેડલ જીત્યા હતા. તો આ શાનદાર જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંને ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું છે કે અમારા શૂટર્સ અમને ગર્વ આપતા રહે છે માટે અભિનંદન. ઓલિમ્પિક્સમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સરબજોત સિંહ, આ બંનેએ શાનદાર કૌશલ્ય અને ટીમવર્ક બતાવ્યું છે. ભારત અતિ આનંદિત છે. તો મનુ માટે આ તેનો સતત બીજો ઓલિમ્પિક મેડલ છે જે તેની શ્રેષ્ઠ સર્વસ્થતા અને સમર્પણને દર્શાવે છે તેવું પીએમ મોદી એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું છે. પાકિસ્તાન અત્યારે રમખાણોની આગમાં સળગી રહ્યું છે. 2 આદિવાસી સમુદાય જમીનના નાના ટુકડા માટે લડી રહ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થયા છે અને તે જ સમયે 200થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. તો આ ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેમ છે. અહીં થયેલા હુલ્લડમાં શોર્ટ રેન્જ મિસાઇલ, રોકેટ અને ઓટોમેટિક ગનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. તે જ સમયે સમગ્ર જિલ્લામાં અન્ય ઘણા સ્થળોએ સમયાંતરે ગોળીબાર પણ ચાલુ છે, જેના લીધે તમામ શાળા કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. જ્યારે દિવસ દરમિયાન મુખ્ય માર્ગો ઉપર વાહન વ્યવહાર પણ બંધ છે. તો અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. હિંસાને પગલે તમામ શાળાઓ અને કોલેજોને આજરોજ બંધ રાખવામાં આવ્યા છે. આ સાથે જ સમગ્ર દિવસ દરમિયાન વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ દેશમાં તણાવનું વાતાવરણ છે. નિકોલસ માદુરોના 3જી વખત ચૂંટણી જીતવા સામે લોકો દેશભરમાં રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ચૂંટણીને લઈને દાવા કરવામાં આવ્યા છે કે માદુરો માન્ય મતોની બહુમતીથી જીત્યા છે. માદુરોએ મુખ્ય વિપક્ષી ઉમેદવાર એડમંડો ગોન્ઝાલેઝને હરાવીને 51% મતો જીત્યા હતા, જ્યારે વિપક્ષી ઉમેદવાર એડમંડો ગોન્ઝાલેઝને માત્ર 44% મત મળ્યા હતા. અમેરિકાએ પણ આ ચૂંટણીને લઈને વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાએ કહ્યું છે કે માદુરોની જીતની કોઈ વિશ્વસનીયતા જ નથી. વિપક્ષે માદુરોની જીતની છેતરપિંડીને ગણાવી છે અને કહ્યું છે કે તેમના ઉમેદવાર એડમંડો ગોન્ઝાલેઝને અહીં જે 4% મત મળ્યા છે તેનો આંકડો સામે આવ્યો છે, 73.2% મત મળ્યા છે. આપણે જણાવી દઈએ કે આ ચૂંટણીનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે લોકો માદુરોથી કંટાળી ગયા છે. દેશના આર્થિક સંકટને લઈને લોકોમાં પણ અસંતોષ છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.